કેશોદ તાલુકામાં જળસંકટ, વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો બન્યા બેહાલ, અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. કેશોદ શહેર તાલુકામાં આ વર્ષે ચોમાસામાં મોસમનો કુલ વરસાદ 45 ઇંચ જેટલો પડતા ગેડ પંથકમાં ખેતરો અને ખેત પેદાશોમાં ભારે નુકસાન થયું છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી સાબરી નદી, ઓજત નદી અને મધુવંતી નદી ઉપરાંત ઉતાવરીઓ નદી અને તિલોરી નદી કિનારે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પૂર આવતા પાણી ફરી વળે છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના દરવાજા ખોલવામાં આવતા ઓજત નદી અને સાબરી નદીમાં ઘોડાપૂર આવતા અન્ય મધુવંતી નદી, ઉતાવરીઓ નદી અને તિલોરી નદીના પાણી ભરી ન શકતા ફંટાઈને ખેતરોમાં ફરી વળ્યા હતા. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવવા જવા માટેના નદીઓ અને વોકરા ઉપર પુલ બાંધવાના બદલે હજુ પણ આઝાદી સમયના કોઝવે હોય પૂરની સ્થિતિ સર્જાઈ એટલે વાહન વ્યવહાર અટકી જાય છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુક વિસ્તારોમાં પુલોના કામ મંજૂર કરવામાં આવ્યા હોવા છતાં કરવામાં આવતા ન હોવાથી ફરિયાદો ઉઠી હતી. કેશોદ તાલુકાને જોડતા રસ્તા ઉપર નવા પુલો બનાવવામાં આવે તો જનજીવન ખોરવાતું અટકી શકે અને ચોમાસામાં જરૂરી સહાય કામગીરી સહેલાઈથી ઝડપી થઈ શકે. કેશોદ તાલુકાના ગીડ વિસ્તારમાં ભાદરવા માસની શરૂઆતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી, ત્યારે ફરીથી ભારે વરસાદના કારણે બીજી વખત ખેતરોમાં પાણી ફરી વળતા ઠેર ઠેર જમીનનું ધોવાણ થયું છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી સાબરી નદી, ઓજત નદી અને ઉતાવરીઓ નદી, તિલોરી નદી અને મધુવંતી નદીને ઊંડી ઉતારી પહોળી કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થતા અટકી શકે એવું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.